તેમ ઉડતો હતો, પણ પાણી કે એને જોવા મળતું નહોતું. ઉડતો ઉડતો ત્યાં એવામાં એની નજર એક દૂર ઘર પર પડી. ત્યાં તે જઈને તેણે જોયું તો ઘર પર એક ઘરની બાજુમાં એક કુંજો પડ્યો. એ કુંજામાં તેણે જોયું તો તેમાં ખૂબ ઓછું પાણી હતું. કાગડો વિચારવા લાગ્યો કે પાણી તો છે પણ એકદમ ઓછું પાણી છે, તો કઈ રીતે હું પાણી પી શકું. કાગડાની જાતું ચતું એને ગમે તેવી મુશ્કેલી આવે તે પોતાની બુદ્ધિથી તે મુશ્કેલી માંથી પાર ઉતરે. પછી તેણે વિચાર કર્યો કે હું પાણી કઈ રીતે પીશ. તે કુંજાની આજુબાજુ જોવા લાગ્યું. ત્યાં તેણે એક નાના નાના કાતરા જોયા. તેણે એક યુક્તિ શોધી કાઢી. તે કાકરા તેણે તેની ચાંચમાં લઈ અને કુંજાની અંદર એક એક નાખતો. કુંજામાં એક એક કાકરો જેમ જેમ તેણે નાખ્યો તેમ તેમ પાણી ઉપર આવ્યું. પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ ધરાઈને પાણી પીધું. કાગડાએ ધરાઈને પાણી પી પછી એ કાકા કરતો ઉડી ગયો. ચાલો હવે એક બીજી વાર્તા કહીશ. એક હતો ટોપી વાળો ફેરી. તે રંગબેરંગની ટોપીઓ વેચતો હતો. પછી એ ટોપીઓ ગલીએ ગલીએ ફરીને તે ખૂબ જ થાકી ગયો. તેને થયું કે થોડો આરામ કરું તો સારું પડે, પણ એ ચાલતા ચાલતા ત્યાં વિચાર કરતો તો ત્યાં એવામાં એક તેને રસ્તામાં ઝાડ જોયું. ત્યાં સરસ મજાનું છાંયડો હતું. તેને થયું કે ચાલને અહીંયા થોડો આરામ કરી લો. તે ઝાડ નીચે ગયો તો ત્યાં ગટાદાર એ ઝાડ હતું, તેમ સરસ મજાનો છાંયડો પણ જોયો. તે ફેરીઓ ત્યાં બધી એમને ટોપીનો પોટલો મૂકીને થેલો મૂકીને એ ઝાડ નીચે બેઠો. પોતાની ટોપી માથેથી ઉતારી અને બેઠો. એટલામાં તેને ઊંઘ આવવા લાગી તો એ સૂઈ ગયો. ફેરીઓ ત્યાં સૂઈ ગયો. એવામાં તે ઝાડ ઉપર કેટલા વાંદરા બેઠા હતા. તે વાંદરા બેઠા હતા તો વાંદરાએ જોયું તો ફેરીઓ તો ઊંઘેલો હતો. તે વાંદરાઓ નીચે ઉતરીને એ ટોપી બધા ઉપર લઈ ગયા. ટોપી લઈ પછી બધાએ એ ટોપી પોતાના માથા ઉપર પહેરી લીધી. તો થોડી વાર પછી ફેરીઓ ઉઠી ગયો અને આમ તેમ જોવા લાગ્યો. જોયું તો કંઈ ટોપી જોવા મળી નહીં. ને થયું કે આ ટોપીઓ મારી ગઈ ક્યાં, કોણ લઈ ગયું છે.
બધા વાંદરાએ એની નકલ કરી. એ પોતાએ વાંદરાએ ટોપી પહેરી હતી તે બધાએ પણ પોતાની ટોપી નીચે નાખી. થેલો તો ખુશ થઈ ગયો અને બધી ટોપીઓ એને વીણી લીધી. ટોપીઓ વીણી અને પાછી એને થેલામાં નાખી ભરી અને એ ચાલતો થયો. ચાલો હવે આપણને તમને હું હવે બાલગીત અને ચોડકણા કહીશ. નાનો ગોળ મટોળ છું, મીઠો મીઠો લાગુ સૌને, બોલો.